નમસ્કાર મિત્રો વેદમૈયા કેરિયર એકેડમીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ આઠનું પ્રકરણ ચાર વેપારી શાસકો કેવી રીતે બન્યા એના વિશે જાણીએ હવે આપણા મનમાં પ્રશ્ન થાય કે કયા વેપારી શાસકો બન્યા અને એ વેપારીઓ કોણ હતા ક્યાંથી આવ્યા હતા તો સૌ પ્રથમ એનો એક ઓવરવ્યૂ લઈ લઈએ તો આપણે જાણીએ છીએ કે ભારતનો યુરોપના દેશો સાથે વેપાર સ્થળ માર્ગે થઈને ચાલતો હતો અને આ સ્થળ માર્ગે થઈને કોન્સ્ટિનો પલ એટલે કે ઇસ્તંબુલ થઈને વેપાર થતો હતો પરંતુ આ ઇસ્તંબુલ એ તુર્કોના આધીનમાં આવ્યું કારણ કે તુર્કોએ ઇસ્તંબુલ પર આક્રમણ કર્યું અને ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટિનો પલ જીતી લીધું જેથી કરીને ભારતનો યુરોપ સાથેનો વેપાર એ જમીન માર્ગે થતો હતો એ બંધ થયો ભાગે ભારતનો યુરોપ સાથે વેપાર એ આરબ વેપારીઓ કરતા હતા પરંતુ આ કોન્સ્ટીનો પલ પતનનું પતન થવાથી તે તુર્કોના આધીનમાં આવી ગયું જેના પરિણામે એ વેપાર બંધ થયો પરંતુ આપણે જાણીએ છીએ કે યુરોપના દેશો એ કર્કવૃત્તથી ઉપરના કટિબંધમાં એટલે કે સમશીતોષ્ણ કટિબંધમાં આવેલા છે જો ઠંડીનું પ્રમાણ એકંદરે વધુ હોય છે જેથી ત્યાંના લોકોને મરી મસાલા તેજાના વગેરે જેવા ગરમ ખોરાકની જરૂરિયાત હતી તેથી ત્યાંના લોકોએ પૂર્વના દેશો સાથે એટલે કે ત્યાંથી જોઈએ મિત્રો આપણે જાણીએ છીએ કે આ પૃથ્વીનો ગોળો છે એની અંદર અહીંયા છે વિશ્વ નીચે છે વચ્ચે વિશ્વવૃત એના ઉપર કર્કવૃત્ત એના નીચે મકરવૃત હવે વર્લ્ડ મેપની અંદર જોઈએ તો આપણો દેશ એ પૂર્વ બાજુ આવ્યો એશિયા ખંડ એ ઉત્તર ગોળાર્ધમાં પૂર્વ બાજુ આવેલો છે અને જ્યારે યુરોપ અહીંયા આવેલું છે તો યુરોપની સાપેક્ષમાં જોઈએ તો આપણો દેશ પૂર્વનો દેશ થયો એટલે કે પૂર્વના દેશો સુધી એટલે કે પૂર્વના દેશોમાં મોટે ભાગે ગરમ મસાલા તેજાના મલમલ રેશમી કાપડ સુતરાઉ કાપડ વગેરે મેળવવા માટે યુરોપના વેપારીઓએ જળમાર્ગ શોધવાની ફરજ પડી જેના પરિણામે સૌપ્રથમ પો સ્પેન અને પોર્ટુગલના નાવિકોએ આની શરૂઆત કરી અને આપણે જાણીએ છીએ કે ક્રિસ્ટોફર કોલંબસ જે સ્પેનનો નાવિક હતો તે ભારત આવવા માટે નીકળ્યો અને તેણે વિચાર્યું કે પૃથ્વી ગોળ છે એટલે પૂર્વ બાજુ જવું હોય તો પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય જેના પરિણામે તે એક ટાપુ ઉપર પહોંચ્યો અને જેના પરિણામે તેણે અમેરિકાની શોધ કરી ત્યારબાદ ચૌદસો ને અઠ્ઠાણુંમાં વાસ્કોદ ગામા ભારત આવવાનું નવું જરમાર્ગ શોધવા નીકળ્યું અને જેના પરિણામે દક્ષિણ આફ્રિકામાં આવેલા કેપ ઓફ ગુડ હોપ થઈને તે ભારત આવ્યો અને જ્યારે તે ભારત આવ્યો ત્યારે તારીખ હતી બાવીસ મે ચૌદસો અઠ્ઠાણું અને આ સમયે દિલ્હી ઉપર સિકંદર લોધીનું શાસન હતું અને જ્યારે એ એટલે કે વાસ્કોદ ગામા ભારત આવ્યો ત્યારે તે સમયે જામોરીન તેનો રાજા હતો જેના જેણે વાસ્કોદ ગામાની ભારતમાં સારી રીતે આગતા સ્વાગતા કરી હવે આગળ જોઈએ ત્યારબાદ ક્રમશઃ પોર્ટુગીજો પછી ડચ લોકો એટલે કે નેધરલેન્ડના વલંદાઓ અંગ્રેજો ડેનિસ અને છેલ્લે ફ્રાન્સીસીઓ આવ્યા પરંતુ છેલ્લે અંગ્રેજો અને ફ્રાન્સિસીઓ વચ્ચે વચ્ચે વેપારની પ્રતિસ્પર્ધા થઈ અને જેમાં અંગ્રેજો એ વેપાર કરવામાં ફાવી ગયા અને આ અંગ્રેજોએ વેપારની સાથે સાથે દીવાની અધિકારો પણ મેળવ્યા અને પોતે ધીમે ધીમે શાસકો બન્યા તો આ થયો મિત્રો ઓવરવ્યૂ હવે આપણે જોઈએ તો આપણા ચેપ્ટરની અંદર જે આપણી પરીક્ષાલક્ષી ઉપયોગી માહિતી છે એના વિશે ચર્ચા કરી હવે જ્યારે અંગ્રેજોએ વેપારની સાથે સાથે દીવાની અધિકારો મેળવ્યા જેમ 1757 માં સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ થયું જેમાં સિરાજ દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે યુદ્ધ થયું અને આ પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલાની હાર થઈ અને મીર જાફરને બંગારાનો નવાબ બનાવવામાં આવ્યો એટલે કે કઠપુત્રી નવાબ બન્યો અને પડદા પાછળનું શાસન અંગ્રેજો કરતા હતા ત્યારબાદ સત્તરસો ને ચોસઠમાં બક્સરનું યુદ્ધ થયું અને બક્સરના યુદ્ધના પરિણામે અંગ્રેજોને મોટી દીવાની સત્તા મળી અને ત્યારબાદ ધીમે ધીમે તેઓ શાસક બનતા ગયા અને એક પછી એક અંગ્રેજ ગવર્નરો ગવર્નર જનરલો વગેરે ભારત ઉપર એકાધિકાર મેળવ્યો હવે એમાંનો એક ગવર્નર હતો વેલેસ્લી તો મિત્રો આ વેલેસલીની યોજના પૂછાય તો વેલેસલીની યોજના હતી સહાયકારી યોજના તો આ વેલેસ્લી વિશે આપણે જાણીએ તો વેલેસલી જ્યારે ગવર્નર જનરલ બનીને ભારત આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી અને ભારતમાં ફ્રેન્ચો તાકાતવર ન બને તે માટે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પેસારો કરવા વેલેસ્લીએ એક યોજના બનાવી જેને સહાયકારી યોજના કહેવામાં આવે છે તો મિત્રો એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે સહાયકારી યોજનાનો જનક કોણ કોને માનવામાં આવે છે તો લોર્ડ વેલેસ્લીની અને આ યોજના સ્વીકારનાર

જે તે દેશી રાજ્ય ઉપર ઉપરતો આ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો આમાં અંગ્રેજોનું સૈન્ય અને તેના પ્રતિનિધિ સચવાતા હવે આ યોજનાના પરિણામે શું થયું તો અંગ્રેજોનું સૈન્ય પણ સચવાતું અને તેમના પ્રતિનિધિઓ અને સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય પણ મળતું અને તેનો ઉપયોગ કરી શકતા નહીં વેલેસલેની સહાયકારી યોજનામાં ભારતનો અનેક રાજ્યો ભોગ બને જેમો નિજામ એટલે કે હૈદરાબાદનું નિજામ મૈસૂર જે હાલ કર્ણાટક તરીકે ઓળખાય છે અયોધ્યા જેનું હાલમાં ફૈઝાબાદ નામ છે ગાયકવાડ મરાઠા વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે દેશી રાજ્યો માટે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી તો મિત્રો એક્ઝામમાં અહીંયા ક્વેશ્ચન પૂછાય કે અંગ્રેજોની કઈ યોજના એ મીઠા ઝેર જેવી હતી તો સહાયકારી યોજના જેનો જનક હતો લોર્ડ વેલેસ્લી શરૂઆતમાં રાજવીઓને સલામતી અને મદદ દેખાતી હતી પરંતુ ધીરે ધીરે વાસ્તવમાં તો ગુલામીનો અનુભવ કરાવતી હતી અને વેલેસ્લીની આ યોજના એટલે કે સહાયકારી યોજનાનો પ્રથમ શિકાર હૈદરાબાદ રાજ્યનો નિઝામ બન્યો મિત્રો એક્ઝામમાં અહીં જ ક્વેશ્ચન પૂછાય કે સહાયકારી યોજનાનો સ્વીકાર બનનાર પ્રથમ રાજ્ય કોણ હતું તો હૈદરાબાદનો નિઝામ પછી મૈસૂર અને અયોધ્યા બન્યા તાંજોર અને કર્ણાટકના પણ આવાજ હાલ થયા મરાઠા સરદારોમાં અંદરો અંદર ઝઘડા કરાવી તેમણે પણ સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યા તો આ હતી મિત્રો વેલેસલીની સહાયકારી યોજના ઉપરાંત જોઈએ તો મરાઠાઓ સાથે લડાઈ કરીને નિજામને ભારે ખુવારી વેચવી પડતી હતી આથી તેણે સૌથી પહેલો આ યોજના સ્વીકારી હતી સૌ પ્રથમ હૈદરાબાદનો નિઝામ આ યોજનાનો ભોગ બન્યો હતો કારણ કે શું થતું હતું તો નિઝામને વારંવાર મરાઠાઓ સાથે લડાઈ કરતી કરવી પડતી હતી જેના પરિણામે ખૂબ મોટું નુકસાન થતું હતું અને આ લડાઈથી બચવા માટે તેણે સહાયકારી યોજના અપનાવી હતી કારણ કે અંગ્રેજોનું સૈન્ય પોતાના દરબારમાં આવી જાય તો પછી મરાઠાઓ યુદ્ધ કરતો અચકાય જેના પરિણામે તેણે આ સહાયકારી યોજના અપનાવી તેથી તે આ યોજનાનો પ્રથમ ભોગ બન્યો ટીપુ સુલતાનનું રાજ્ય આપણે જાણીએ છીએ કે મિત્રો મૈસૂરનો વાઘ શેર એ મૈસૂર તરીકે ટીપુ સુલતાન ઓળખાતો હતો એવા ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલો જ અંગ્રેજોનું હુકુમતમાં આવી ગયું હતું નાના ફડણવીસના અવસાનથી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થયા અને એક પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો ડિવાઈડ એન્ડ રૂલ નીતિના ભોગ બન્યા અયોધ્યા ગોરખપુર તાંજોર કર્ણાટક ફરૂખાબાદ વગેરે એક યા બીજા બહાને ખાલસા કર્યા આમ સાત વર્ષના ગાળામાં વેલેસલીએ કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને આ યોજના દ્વારા સર્વોપરી બનાવી અને મિત્રો અહીંયા આપણે ઇમેજ જોઈ શકીએ છીએ કે અહીંયા છે લોર્ડ વેલેસ્લીની ઇમેજ અને વેલેસલીએ જે ચડાઈ કરી એનું દ્રશ્ય અહીંયા બતાવ્યું છે અને આ વેલેસ્લીની સહાયકારી યોજના એ મીઠા ઝેર જેવી હતી વેલેસલીની સહાયકારી યોજના સ્વીકાર કરનાર રાજ્યો જેની ઇમેજ આપણને આપી છે અહીંયા છે ગ્વાલિયર સિંધી હોરકર લખનઉ અયોધ્યા ઇન્દોર નાગલપુર પુણે હૈદરાબાદનું નિઝામ વગેરે આ સહાયકારી યોજના અપનાવી હતી બ્રિટિશરો સમગ્ર ભારતમાં કેવી રીતે ફેલાયા વેલેસલીની વિસ્તાર યોજનાનો ભોગ મૈસૂર નિઝામ અને મરાઠા સરદારો બન્યા પછી અંગ્રેજો ઉત્તર ભારતમાં આગળ વધ્યા નેપાળમાં ભય જણાતો તેમની સાથે મિત્રતા બાંધી અને ત્યાર પછી અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ ખેલ્યા શીખ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી કારણ કે અંગ્રેજો જ્યાં સુધી રણજીતસિંહ હતા પંજાબમાં ત્યાં સુધી અંગ્રેજો પોતાની સત્યા ત્યાં સ્થાપી શક્યા ન હતા કારણ કે મહારાજા રણજીતસિંહ જેઓ ખૂબ જ શક્તિશાળી બળવાન અને ખૂબ જ સશક્ત શાસક હતા જેના પરિણામે અંગ્રેજો એ જીવ્યા ત્યાં સુધી પંજાબમાં પોતાનો પગ પેસારો કરી શક્યા નહીં જેના પરિણામે તેમણે તેમની સાથે મિત્રતા બાંધી ત્યાર પછી અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ ખેલ્યા શીખ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહો જીત મેળવી અને સિંધમાં પણ સત્તા સ્થાપી શીખોની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી પરંતુ જ્યાં સુધી પંજાબમાં રણજીતસિંહનું રાજ્ય હતું ત્યાં સુધી તેમાં તેમને સફળતા મળી ન હતી આથી મહારાજા રણજીતસિંહ સાથે દોસ્તી રાખી અને રણજીતસિંહ એ સમયમાં શક્તિશાળી શાસક હતા તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી મજબૂત સેના ઊભી કરી હતી અને આસપાસના મોટાભાગના પ્રદેશો ઉપર તેમણે વિજય મેળવ્યો હતો તેમના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજોનું અંગ્રેજો માથું મારવાની હિંમત કરી શક્યા ન હતા હવે તેમને તક મળી હાર્ડીઝ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવતો તેમણે શીખ સામ્રાજ્યને ભેદવાની નીતિથી અંગ્રેજ શાસન નીચે લાવી દીધું ત્યારબાદ આવે ડેલહાઉસી એની ખાલસા નીતિ અને મિત્રો આપણે જાણીએ છીએ કે ડેલહાઉસી એને આધુનિક ભારતના પિતા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એને પોતાના સમયમાં ખૂબ જ સારા એવા સુધારા કર્યા એની તાર ટપાલ રેલવે વગેરેની વ્યવસ્થા કરી ઓગણીસો ને તેપનમાં મુંબઈથી થાણે એ પ્રથમ રેલવેની શરૂઆત પણ ડેલહાઉસીએ કરી હતી તો આ ડેલહાઉસીની એક ખાલસા નીતિ હતી અને જેના પરિણામે સત્તરસો ને સત્તાવનનો સંગ્રામ થયો હતો તો આ ડેલહાઉસીની નીતિ જોઈએ વેલેસ્લીની વિસ્તાર યોજના હિન્દી રાજ્યોને એમના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી એ સ્વીકારનાર રાજ્યો અંગ્રેજોનો મિત્ર ગણાતો અને આ રાજ્યોને બહાર કે અંદરનો ભય ન જણાતો બિનજવાબદાર બન્યા તેમનો વહીવટ કથર્યો રાજાઓના આવા વલણને કારણે રાજ્ય વ્યવસ્થામાં ઘે વ્યવસ્થા ફેલાઈ અંગ્રેજ નીતિનું આ પરિણામ હતું આ એક ષડયંત્ર હતું ભારતીય શાસકો તેમાં ફસાયા અંગ્રેજોને બહાનો મળી ગયું અને રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને રાજ્યના કારબારમાં માથું મારવા લાગ્યા અને શરૂઆતમાં કંપની સરકારે કેટલાક પ્રદેશોને ગેરવહીવટના બહાને ખાલસા કર્યા પછી બ્રહ્મદેશ એટલે કે હાલનું મ્યાનમાર અને આ મ્યાનમારનું પાટનગર છે મિત્રો જે જે આપણે યાદ રાખીશું અને પંજાબ પ્રાંતને પણ ખાલસાના ભોગ બનાવ્યા જો આશ્રિત રાજા અપુત્ર મરણ પામે તો એનું રાજ્ય ખાલસા કરાવવામાં આવતું આ રીતે સતારા ઝાંસી નાગપુર વગેરે રાજ્યો ખાલસા નીતિનો ભોગ બન્યા હતા અને ભારતમાં વધુ ઉપજ આપતા પ્રદેશો જેવા કે કા ચા કોફીનો પ્રદેશ કપાસનો પ્રદેશ આપણે જાણીએ છીએ કે આપણા ગુજરાતમાં કાનમ નામનો પ્રદેશમાં કપાસ સારા એવા થાય છે અને બાલમો ઘઉં સારા એવા થાય છે કાનમનો પ્રદેશ હસ્તગત કરીને ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો ડેલહાઉસીનો આશય હતો અને બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવા અને શાસનની સવલત માટે ડેલહાઉસીએ ભારતમાં કેટલાક સુધારા કર્યા હતા તેના સમયમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીની પ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી ઈસવીસન અઢારસો ને આધુનિક ટપાલ પદ્ધતિ પણ તેના સમયમાં દાખલ થઈ હતી અને આ સમયે જ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ થયો ડેલહાઉસીએ બાળલગ્ન પ્રતિબંધ ધારો તથા વિધવા પુનઃ વિવાહ દારો પસાર કર્યા હતા તેના સમયમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણનો ફેલાવો થયો હતો અને ઈસવીસન અઢારસો ને સત્તાવનમાં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ મુંબઈ ચેન્નાઈ અને કલકત્તા ખાતે શરૂ થઈ હતી મિત્રો અઢારસો ને વુડનો ધારો જેમાં આની જોગવાઈ કરવામાં આવી હતી જેના પરિણામે અઢારસો ને સત્તાવનમાં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ જેવી કે મુંબઈ ચેન્નાઈ અને કલકત્તા ખાતે શરૂ કરવામાં આવી અને આમ આ સુધારાઓ મૂળ તો અંગ્રેજ શાસનના વિસ્તાર અને વહીવટની સરળતા માટે હતા જેનો ભારતીય પ્રજાની પાછળથી ફાયદો થયો પરંતુ આ માટે પ્રજાએ ઘણું ભોગવવું પણ પડ્યું અને હાલ પણ ભોગવવું પડે છે તો મિત્રો આટલા બધા સુધારાના પરિણામે ડેલહાઉસીને આધુનિક ભારતનો પિતા તરીકે ઓળખવામાં આવે છે હવે મિત્રો આ ડેલહાઉસીની આ બધી યોજનાઓ જેમાં ખાસ કરીને આ ખાલસા નીતિ જેના પરિણામે 1857 સઢારસો સત્તાવનનું વિપ્લવ થયું હતું તો આ 1857 ના સત્તાવનના વિપ્લવની આપણે થોડીક માહિતી મેળવી લઈએ તો આપણે જાણીએ છીએ કે ની સહાયકારી યોજના અને ડેલહાઉસીની ખાલસા નીતિ જેના પરિણામે પ્રજામાં અસંતોષ થયો આખા દેશમાં ખરભરાટ મચી ગયો પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ બહાર આવવા લાગ્યો તમે ક્રાંતિ અને મંગલ પાંડે ફિલ્મ જોઈએ છે ના જોયું તો મેળવીને જોશો આ સમયે લોકો ઉપર અંગ્રેજોની દમન નીતિનો કોરડો વીંજાતો હતો તેમાં ડેલહાઉસીએ કરેલા સુધારાઓને લીધે બળતામાં ઘી હોમાયું રેલવે અને તાર ટપાલની સુવિધા ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને ખૂંચવા લાગી જૂની વિચારધારાને માનતા લોકોને લાગ્યું કે અંગ્રેજો આપણી સંસ્કૃતિનો નાશ કરવા માગે છે અંગ્રેજોએ કરેલા સુધારા આમ તો તેમના વહીવટી સુગમતા માટે કર્યા હતા ભારતીય પ્રજાને તેનાથી લાભ થયો પણ તે માટે તેને ઘણી કિંમત ચૂકવવી પડી લોકોમાં અસંતુષને આગ હવે અગન દ્વારાઓ બળકાનું સ્વરૂપ ધારણ કરવા લાગી હતી આ અસંતુષ્ટ એટલે અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ જે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ માનવામાં આવે છે અને મિત્રો આપણે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું એક પુસ્તક વિનાયક દામોદર સાવરકર એટલે કે વીર સાવરકરે લખ્યું હતું પરંતુ તત્કાલીન અંગ્રેજ ગવર્નરે તેના ઉપર પ્રતિબંધ લાદ્યો હતો તો ભારતનું એવું પ્રથમ પુસ્તક હતું જે ભારતના સંગ્રામ ઉપર લખાયું અને તેના ઉપર તરત જ બેન લગાવવામાં આવ્યું હવે અઢારસો સત્તાવન સ્વાતંત્ર્ય સંગ્રામ જેનું વર્ણન આપણને ભારેલા અગ્નિ અહીંયા જોઈએ મિત્રો ભારેલો અગ્નિ એ નવલકથામાંથી જોવા મળે છે આ ઉપરાંત આપણે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના કેટલા ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન જોઈએ તો અઢારસો સત્તાવનનો સ્વતંત્ર સંગ્રામ નજરો નજર નિહારનાર કવિ કોણ હતા તો મિરજા ગાલિબ મિરજા ગાલિબ જેઓ અઢારસો સત્તાવનનો સંગ્રામ નજરો નજર નિહારનાર કવિ હતા અઢારસો સત્તાવનના વિપ્લવનો પ્રચાર પ્રસાર કોણ કરતા તો પાદરીઓ અને સાધુ સંતો અને મહાત્માઓ આ અઢારસો સત્તાવનના વિપ્લવના પ્રચાર પ્રસારમાં લાગ્યા હતા અઢારસો સત્તાવનના વિપ્લવનું બીજ ક્યાંથી રોપાયું તો ના પેશવા બાલાજીનું જ્યારે નાના સાહેબનું પેન્શન અટકાયું જેના પરિણામે આ અઢારસો સત્તાવનના વિપ્લવનું બીજ રોપાયું અને દસમી મે અઢારસો સત્તાવનના રોજ મેરઠથી વિપ્લવની શરૂઆત થઈ હતી અને આ વિપ્લવની અંદર ઘણા બધા રાજાઓ એમણે અંગ્રેજો સામે યુદ્ધ કર્યું અને અઢારસો સત્તાવનના વિપ્લવમાં અંગ્રેજોને સારો એવો પરચો પણ આપ્યો અને અઢારસો સત્તાવનના વિપ્લવમાં બહાદુર શાહ જફરને મુગલ શાસક તરીકે લોકોએ પસંદ કર્યો અને આ બહાદુર બહાદુરશાહ જફર જે અંતિમ મુગલ શાસક હતો અને મિત્રો બીજી એક વાત કે આપણે અઢારસો સત્તાવનના વિપ્લવને લગતું એક ખૂબ જ ડીપમો જે પરીક્ષામાં આપને ખૂબ જ ઉપયોગી થશે એવું એવો એક લાઈવ લેક્ચર્સનો વિડીયો મૂકીશું તો એ પણ નિહાળજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી કરીને આપને નવી અપડેટ તરત જ મળે આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર